सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर पांचमी चिंतामणि में छेल्ले कथा लखे छे भगवान पुरुषोत्तम एमनो महिमा लगता कहे छे जे पुरुषोत्तम छे ईश्वर कोटिना पुरुषो अने मुक्त कोटिना पुरुषो ईश्वरीयार्थी अने साथोसाथ मूर्तिना प्यासी जे पुरुषो सविकल्प ने निर्विकल्प स्थितिवाड़ा पुरुषों ये बधाई पुरुषों ने मध्य जे उत्तम छे एवा पुरुषोत्तम भगवान स्वामी नारायण छे एम स्वामी बात करे छे पूर्ण ब्रह्म एमनी बात करे छे वेदों जेने नेति नेति कहे छे स्वामी एवी बात पण करे छे भगवाननुं महात्म्य वर्णवता एनुं छेल्लुं पाद छे एने आपणे समजवानुं बाकी छे માટે કડીને આપણે ફરીને ગાઈ અને છેલ્લું પાદ એને સમજીશું પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણો છો તમને નેતિ કહે નિગમ જીવન જાણો છો વાસુદેવ દયાળુ સ્વભાવ જીવન જાણો છો महापुरुष महानुभाव जीवन जानो छो महापुरुष महानुभाव जीवन जानो छो भगवान नो दयाळु स्वभाव छे अतिशय दयाळु एवा भगवान श्री हरि अतिशय दयाळु एवा भगवान स्वामीनारायण એને સ્વામી કે હું જાણું છું કે એમનો બહુ દયાળુ સ્વભાવ છે સ્વામી આગળ લખે છે મહાપુરુષ મહાનુભાવ જીવન જાણું છું મહાપુરુષ એટલે અક્ષરધામના મુક્તોમાંથી ઊભા થઈ અને માયા સાથે જોડાના એ મહાપુરુષ નહીં પણ અનંત મહાપુરુષો આ પૃથ્વી પર થયા છે થશે અનંત મહાપુરુષો બ્રહ્માદિકની સૃષ્ટિથી પર ઐશ્વર્યાર્થી સૃષ્ટિ જે છે એની અંદર અનંત મહાપુરુષો હતા છે અને થશે અને ઐશ્વર્યાર્થી મુક્તોને છોડીને નિર્વિકલ્પ સ્થિતિવાળા મુક્તો એવા મહાપુરુષો એ પણ હતા છે અને નવા સાધને કરીને ભગવાનના રાજીપાએ કરીને
ભગવાનની કૃપાએ કરીને, મુક્તોની કૃપાએ કરીને એ સાર્ધમ્યપણાને પામશે. પણ એવા અનંત મહાપુરુષોને મધ્યે, અહીં જે મહાપુરુષની વાત છે, એવા મહાપુરુષ ભગવાન સ્વામિનારાયણ કે જેમના થકી, જેની ઉપાસનાએ કરીને બીજાને મહાપુરુષ કહેવાય છે, જેના ઐશ્વર્ય કરીને બીજાને મહાપુરુષ કહેવાય છે, જેનું આપેલું ઐશ્વર્ય, જેની આપેલી મુક્ત પદવી, જેની આપેલી શક્તિ, જેનું આપેલું રૂપ, જેની આપેલી કળા, જેના આપેલા ગુણો, એના દ્વારા બીજા અનંત મહાપુરુષો કહેવાય છે, એવા જે અનાદિ મહાપુરુષ એ ભગવાન સ્વામિનારાયણ. સ્વામી કે હું જાણું છું આપ બહુ મોટા છો, મહાનુભાવ જીવન જાણું છું. મહાનુભાવ એટલે અતિશય ગૌરવશાળી વ્યક્તિ હોય એને મહાનુભાવ કહેવાય, અતિશય પ્રભાવશાળી વ્યક્તિ હોય એને મહાનુભાવ કહેવાય. ભગવાન શ્રીહરિને સ્વામી એમ કહે છે, તમે અતિ પ્રભાવશાળી છો, અતિ ગૌરવશાળી છો. મહારાજનો પ્રભાવ એટલે, મહારાજનો પ્રભાવ મનુષ્ય આકારે મહારાજ હતા ત્યારે એવો હતો, આપણે ખાલી કલ્પના કરીએ, અંગ્રેજો ભારત ઉપર શાસન કરવા આવેલા, ભારતને સંપૂર્ણ રીતે પોતાને આધીન કરીને રાખવાના સંકલ્પે સહિત આવેલા જે અંગ્રેજો એક ફૂટ જમીન પર ન છોડે, જમીન ભારતની બધી મેળવવા માટે જ આવેલા, એ અંગ્રેજોએ અમદાવાદનું મંદિર કરવા માટે જમીન આપી, એ અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને જે તે સમયે જે તે સત્સંગના કાર્યમાં મદદરૂપ થયા, એ ભગવાન સ્વામિનારાયણ કેટલા પ્રભાવશાળી હશે. મનુષ્ય આકારે વિચરણ કરતા એક મનુષ્ય લીલાને ખાલી જોઈએ તો ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય ખબર પડે કે અંગ્રેજો કોઈથી પ્રભાવિત નથી. ત્યાં ઇતિહાસોમાં વાંચો, અંગ્રેજો કોઈથી પ્રભાવિત નથી થયા, ભગવાન સ્વામિનારાયણથી ભારત દેશમાં પ્રભાવિત થયા છે. તે કેટલું પ્રભાવિત વ્યક્તિત્વ હશે. એ સમયે બીજા ઘણા, જેના હું નામ નથી કહેતો, પણ એવા ભગવાનની જેવા જ ઐશ્વર્યવાળા બીજા 10 થી 12 મહાપુરુષો, ભગવાન નહીં પણ મહાપુરુષો આ પૃથ્વી પર હતા, અને ભગવાન સ્વામિનારાયણને જે તે વખતે મળેલા પણ છે. ખબર નહીં એમને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કેમ નહીં થયો હોય, ખબર નહીં એને ભગવાન સ્વામિનારાયણમાં વૃત્તિ કેમ નહીં ચોંટી હોય. એવું પણ કારણ હોઈ શકે કે એના દ્વારા ભગવાનને એવું કોઈ કાર્ય કરાવવું હોય, કારણ કે એ બધા હતા સત્વગુણી, હતા બધા દયામય પ્રકૃતિવાળા, વાસ્તવિક સત્પુરુષો હતા. છતાં પણ ભગવાન સ્વામિનારાયણના યોગ થવા છતાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના એને નથી થઈ શકી, ભગવાનની જ કોઈક ઈચ્છા હશે, કારણ કે દૂર દૂરથી ભગવાને ખેંચ્યા તો ગુજરાતમાં જ રહેલા એવા જે હતા એવા આત્માઓને ભગવાને ધાર્યો તો ખેંચી શક્યા હોત, પણ ભગવાન નથી ખેંચ્યા. એના કોઈ પણ મઠ, એના કોઈ પણ સ્થાનો, એના કોઈ પણ મંદિરો અને એનો કોઈ પણ જે પંથ, એની જે કોઈ માન્યતા, એને ચલાવવી એ ભગવાનને ઈચ્છા હશે. પરંતુ એવા કોઈ પણ વ્યક્તિત્વથી અંગ્રેજો પ્રભાવિત ન થયા. એ બધા હતા સત્પુરુષો, એ બધા હતા મહાપુરુષો, પણ એવા કોઈ વ્યક્તિત્વથી અંગ્રેજો પ્રભાવિત ન થયા અને ભગવાન સ્વામિનારાયણથી પ્રભાવિત થયા. એ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ કેવું હશે એને ખાલી કલ્પના કરવા જેવી છે. અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું છે કે અમારું રાજ ક્યાં સુધી અહીં રહેશે. એ ભગવાન સ્વામીને કઈ દ્રષ્ટિએ જોતા હોય ત્યારે આવો પ્રશ્ન પૂછે. ભગવાન શ્રીહરિની લખેલી શિક્ષાપત્રીને એ કઈ દ્રષ્ટિથી જોતા હોય કે એને પોતાના દેશમાં લઈ જઈ એને સારામાં સારી લાઇબ્રેરીની અંદર સાચવીને એક ઐતિહાસિક પુરાવા તરીકે મૂકે, કોહિનૂર હીરાને જેમ મૂકે, કોહિનૂર હીરો તો કિંમતી છે, એને જેમ લઈ જઈને મૂકે છે એમ શિક્ષાપત્રી જેવા ગ્રંથને મૂકે છે
ત્યારે એની ભગવાન સ્વામિયન પ્રત્યેની દ્રષ્ટિ કેવી હશે? એ ભગવાન સ્વામિયનનો પ્રભાવ કેવો હશે? અમદાવાદમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ પછી કાંકરિયા તળાવ ઉપર દક્ષિણ કિનારે ત્યારે મંડપ ને મંચ બાંધેલો હતો. શ્રીજી મહારાજ ત્યાં બિરાજમાન થયા. સભા ભરાઈને ત્યારે અમદાવાદના ઘણા અંગ્રેજ અધિકારીઓ ભગવાનના દર્શને આવે, સામેથી દર્શને આવે કે ભગવાન અહીં બિરાજે છે, તમારે દર્શને જવું છે. બધા દર્શને આવ્યા, મંચ ઉપર શ્રીજી મહારાજને જોયા. ત્યારે એ વખતે પૂનાનો એક અંગ્રેજ ઓફિસર એ ત્યાં અમદાવાદ આવેલો, જેનું પૂનાની અંદર બધું કારભારું હતું, એવો અંગ્રેજ ઓફિસર ત્યાં આવેલો. એને ભગવાન સ્વામિનારાયણને જોયા મંચ ઉપર બેઠેલા. એટલે એ અંગ્રેજ, જે પૂનાનો અંગ્રેજ ઓફિસર હતો, એ કંઈક ગોત્યા કરતો હતો, કોઈક વ્યક્તિને ગોતતો હતો. ઘણા સમયથી એ શોધતો હતો. એને જે આકૃતિ ઘણા વર્ષો પહેલાં જોઈ હતી એ આકૃતિ એને મંચ ઉપર જોઈ. હવે ઘટના એવી ઘટી હતી કે એ અંગ્રેજ ઓફિસર એક વખત પૂનાની અંદર એનું બધું કારભારું, તો એક વખત એ જંગલની અંદર મૃગ્યા કરવા ગયો હતો, હન્ટિંગ કરવા. અહીંના લોકોને હન્ટિંગનો શોખ છે ને, એમ એ મૃગ્યા કરવા એટલે હરણાને મારવા અને મૃગ્યા કરવા કે તે એમ ગયેલો. એ શોખ, એક રમત છે રાજાઓની, અહીંના લોકો પણ કરે છે એટલે અહીંના જ છે અંગ્રેજ. તો એ મૃગ્યા કરવા ગયો, એમાં હાથી ઉપર બેસીને એક ગયેલો, અને એ ટાઈમે હાથી ઉપર એક વાઘ ચડી આવ્યો, હાથીની ઉપર ચડી ગયો એક વાઘ. ત્યારે એને કોઈકે હાથી ઉપરથી આખો અધર લઈ લીધેલો. એને એ વખતે એવું સાંભળેલું કે ભગવાન સ્વામિનારાયણ કરીને કોઈક છે ગુજરાતમાં, અને બહુ સારા વ્યક્તિ છે, બહુ સારું કામ કરે છે સમાજનું, અને એના જે આશ્રિતો છે એ બધાય બહુ પ્રામાણિક છે, અને કોઈ દિવસ ખોટું નથી કરતા, ચોરી નથી કરતા, લૂંટફાટ નથી કરતા. એમને મળેલા કાઠીઓ છે, ખાસ અંગ્રેજોનું પ્રભાવિત થવાનું કારણ એ હતું, કાઠીઓ કોઈ રીતે વશ ના થાય, એ અંગ્રેજોને હંફાવે એવી પ્રજા, એ ભગવાન સ્વામિને આધીન હતી, એટલે અંગ્રેજોને ઘણી ઉપાધિ ઓછી હતી. આ બધું અંગ્રેજોને જોયેલું એટલે અંગ્રેજો સ્વામિનારાયણ નામથી બહુ પ્રભાવિત હતા. એમાં આ જે ઓફિસર હતો એ પણ પ્રભાવિત હતો. એને એ સમયે એવું પણ સાંભળેલું કે એ સ્વામિનારાયણ ભગવાન તરીકે કહેવાય છે, અને એ ઘણા એને સંભાળે ત્યારે એની રક્ષા કરે છે. આની ઉપર જ્યારે વાઘે એટેક કર્યો ત્યારે એને ભગવાન સ્વામિનારાયણ યાદ આવ્યા, અને ત્યાં અચાનક કોઈક અચાનક પ્રગટ થયું, એને આખો હાથીથી આમ ઊંચો કરી લીધો, આકાશમાં લઈ લીધો, આકાશમાં લઈ લીધો. અને એના બીજા બે હાથી હતા, આ હાથી ઉપર તો વાઘ ચડી ગયેલો, અને એને અધર લઈ લીધો. છેવટે વાઘ જ્યારે જતો રહ્યો, એ હાથીને કશું કરી ના શક્યો, ત્યારે ભગવાને પાછો એ હાથી સહિત આ અંગ્રેજ ઓફિસરને દૂર મૂકી દીધો જંગલની બહાર. એને દ્રશ્ય જોયેલું એને ભગવાન સ્વામિનારાયણને ત્યારે આકાશમાં જોયેલા, પણ એ વ્યક્તિને ખોળતો હતો કે હતું કોણ, એને જોયા નહોતા એટલે ખોળ્યા કરતો હતો. એ જે આકૃતિ એને જંગલમાં જોઈ હતી અને એને જેને ઊંચા કર્યા હતા, એ જ આ આકૃતિ મંચ ઉપર બેઠેલી છે. આવું જ્યારે અંગ્રેજ ઓફિસરે જોયું ત્યારે આજુબાજુના બીજા સાહેબોને કહેવા લાગ્યો કે હું હાથીએ બેસીને મૃગ્યા કરવા ગયો હતો, ત્યાં વાઘને મારતા એ વાઘ હાથી પર ચડી આવતો હતો, ત્યારે સ્વામિનારાયણે આવીને મને વાઘ ન મારી શકે એટલો અધર આકાશમાં લઈ લીધો હતો અને મારી રક્ષા કરી હતી. ઘણા દિવસથી હું ખોળતો હતો, તે આજ મને મળ્યા. એ બધા સાહેબને આમ કહેતો હતો. નિર્ગુંદા સ્વામીની 23 નંબરની વાતમાં આ વાત છે. ભગવાન શ્રીહરિનો પ્રભાવ આવો હતો, જે ન મળ્યો હોય એ ખોળતો ખોળતો આવે. ભગવાન સ્વામિનારાયણ તો જીવને, મુમુક્ષુઓને ખોળ્યા જ છે,
પણ મુમુક્ષુઓ પણ ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળીને હજારો મુમુક્ષુઓ આવતા ખેંચાઈને અને ભગવાન સ્વામિનારાયણ એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા, એવો ભગવાનનો સ્વભાવ. આગળ લખે છે સ્વામી મહારાજનો મહિમા લખતા, નારાયણ નિર્વિકારી જીવન જાણો છો, મહાપરમ મંગલકારી જીવન જાણો છો, નારાયણ નિર્વિકારી જીવન જાણો છો, મહાપરમ મંગલકારી જીવન જાણો છો, ભક્ત બૈહારી ભગવાન જીવન જાણો છો, આપ્યા શ્રીતને અભયદાન જીવન જાણો છો, ભક્ત બૈહારી ભગવાન જીવન જાણો છો, આપ્યા શ્રીતને અભયદાન જીવન જાણો છો, નારાયણ નિર્વિકારી જીવન જાણો છો, મહાપરમ મંગલકારી જીવન જાણો છો. હે નારાયણ, તમે જેટલા નારાયણ કહેવાય છે એ બધાયને મધ્યે, બધાયના તમે સ્વામી છો એવા નારાયણ, બધાય નારાયણના સ્વામી છે એવા જે છે એ સ્વામી નારાયણ. નારાયણ શબ્દ અહીં આગળ જે વપરાયો છે એ ભગવાન સ્વામિનારાયણ માટે વપરાનો છે. એવા નારાયણ હું જાણું છું કે આપ સર્વ નારાયણ તરીકે પ્રસિદ્ધ આજ સુધી વિષ્ણુના જેટલા સ્વરૂપો છે એ તમામના પણ આપ નારાયણ છો, એ તમામના પણ આપ સ્વામી છો, એવા સ્વામિનારાયણ એને હું જાણું છું સ્વામી. કે નિર્વિકારી, નિર્વિકારી જેટલા પુરુષો બ્રહ્માંડમાં બ્રહ્માંડ પર છે એ બધાય પાસે નિર્વિકારીપણું જે આવેલું છે એ ભગવાન સ્વામિનારાયણ પાસેથી આવેલું છે, નિર્વિકાર છે. મહારાજ કે અમને સ્વપ્નમાં પણ ક્યારેય સ્ત્રી કે ધનનો ઘાટ થયો હોય તો આ પરમહંસના સમ છે. અમે જે દિવસથી પ્રગટ થયા તે દિવસથી આજ દિવસ સુધી ભગવાન છે, એમને તો કોઈથી થાય જ નહીં ને. પણ નિર્વિકાર, અનંત અનંત વૈભવો, અનંત ભોગો, અનંત વિષયોની વચ્ચે પુરુષોત્તમ નારાયણ રહે પણ એમને કોઈ વિષય ક્યારેય બાધ ન કરી શકે, અને ભગવાનને ધારીને જે રહે, ભગવાનને રાખીને જે રહે, એને પણ ભગવાન સંબંધી પંચ વિષયો વિવેકે સહિત લેતા એ પણ એને બાધ કરી શકતા નથી. ભગવાન તમે એવા નારાયણ છો, નિર્વિકારી છો, મહાપરમ મંગલકારી જીવન જાણો છો. જેને તમે મળો એનું મંગળ થઈ જાય, એનું અમંગળ દૂર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા છે એનું બધું જ અમંગળ દૂર થઈ ગયું. આપણને જે દિવસથી આપણા મહારાજ મળ્યા તે દિવસથી આપણું મહામંગળ થયું છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ પરમ મંગલકારી છે, મંગળને કરવાવાળું છે. જેને જેને યોગ થયો એના જીવનમાં કંઈ અશુભ પ્રસંગો હોય ને તો ભગવાને એને હટાવી દીધા છે ને આજે પણ હટાવી દે છે, આપણને દેખાય નહીં. મહારાજનું કાર્ય ઘણીક વખત આપણને દેખાય નહીં, કારણ કે સદાય કારણ ભાવે રહેતા મહારાજ એ ક્યારે કયું કાર્ય કેવી રીતે કરી દે એ આપણને ન દેખાય, પણ કરે છે એ વાત તો નક્કી છે. આપણું ઘણું બધું મંગળ કરે છે, આપણા કેટલાય અમંગળને દૂર કરે છે, આપણા કેટલાય ખોટા નિર્ણયોને હવડા કરી દે છે. આપણે કેટલાય ખોટા નિર્ણય લઈ લીધા હોય પણ ભગવાન એને સવડા કરી દે છે, એવા છે, સતત આપણી ખબર રાખે છે. જેને મળ્યા એનું મંગળ થઈ જાય. કાર્યાણીમાં મહારાજના ઉતારો હતો અને ઉતારાને સમીપે એક કણબી બાઈ હતી, એને શરીર મૂકી દીધું એટલે દેહ છોડી દીધો. એને એક નાનો છોકરો હતો, હજુ ધાવનું બાળક હતું, તો એને છોકરો હતો ને એ છોકરાને સ્તનપાન કરાવતી હતી એ બાઈ, અને સ્તનપાન કરાવતા કરાવતા એનો દેહ છૂટી ગયો. છોકરું ધાવવાનું ચાલુ હતું અને બાઈનો દેહ છૂટી ગયો. તો ઓલું છોકરું છાતી પર ચડી
માં તો મરી ગઈ છે, છોકરાને કંઈ ખબર હોય તે છોકરો સ્તનમાં મોઢું નાખ્યા કરે. અને ત્યારે આજુબાજુની ફળિયાની બીજી બાઈઓ ભેગી થઈ અને એ આ મરેલી માને ધાવતો હતો ને છોકરો, તે બધાય પેલા છોકરાને છાતીથી અડગો કરે, છૂટો કરે, પણ પેલો છોકરો પાછો દોડીને માની છાતીએ ચડી જાય. માનું સબ પડ્યું છે એ સબના માથા ઉપર એ છોકરો ચડી જાય અને છાતીએ ચડીને ભૂખવશ ત્યાં આગળ જતો હતો. હવે એ ત્યાંથી ખસતો જ નહોતો. ત્રણ ચાર વાર આમનું આમ થયું અને પછી છોકરો જોરથી રડવા લાગ્યો, ભૂખ્યો થયો હતો. એટલે કેવી દશા, કલ્પના કરો કે ત્રણ ચાર મહિનાનો છોકરો હોય, માં એને ધવરાવતી હોય અને માં અચાનક મૃત્યુ પામે અને છોકરો એ રુદન કરતો હોય, એ છોકરાનું દુઃખ કેવું હોય, એ માને પણ કેવું થતું હોય દેહ છોડતા, કે એક બાજુ પર છોકરો સ્તનપાન કરે છે અને એક બાજુ પર એને શરીરમાં કોઈ ઉપાધિ આવી છે દેહ છોડવાનો છે. એની રોક અકડ જ્યારે મહારાજે સાંભળ્યું ત્યારે મહારાજે કારણ પૂછ્યું કે આ કોણ રડે છે, આટલો બધો છોકરો કેમ રડે છે, આટલો બધો આક્રંદ કેમ કરે છે, ભગવાન તો એવા ને આવી મનુષ્ય લીલા કરે, હવે આવું બધું પૂછે કે આ કેમ રડે છે, કોણ રડે છે, શા માટે રડે છે. તો આપણે બાજુ ઊભા હોય તો આપણે કહે તમે ભગવાન હા ના, તમને બધી ખબર નથી તો તમે ભગવાન હા ના. આપણે તો જો આવા 10 પ્રસંગ બને ને તો ઝંડો લઈને નીકળી પડીએ કે ભાઈ આપણે ભગવાન માનીએ છીએ પણ આ ભગવાન છે નહીં. એટલે આપણને ભગવાને બહુ ટાઈમે મોકલ્યા છે કે અત્યારે પાછળ બેઠા બેઠા જીવન જાણું છું વાંચો ને સમજો, બાકી તમે મારી જોડે કામ લાગો એવા નથી. કારણ કે તમારી બુદ્ધિ દોડે જાજી, અક્કલ ઓછી પણ દોડાવો જાજી એવા બધાય અત્યારે તમે છો. એટલે ભગવાને આપણને બહુ ટાઈમે અત્યારે મૂક્યા છે કે હવે દોડાયા કરો, વાંધો નહીં, હવે અટવાવ નહીં તો હું મનુષ્ય આ કરે હોઉં ને ત્યારે મહારાજ કે મારી જોડે તમારી બુદ્ધિ દોડાવો ને તો અટવાઈ જાઓ. કારણ કે તમારે ટેવ એવી છે કળિયુગના જીવોની, મહારાજ કહે છે આપણને બધાયના, મહારાજ આવું સમજી રાખે છે કે આ કળિયુગના જીવોની ટેવ એવી છે કે અલ્પબુદ્ધિ ને એ ઊંધી, થોડી બુદ્ધિ એ પાછી ઊંધી, હવડું તો કાંઈ હુજે જ નહીં અને પાછા દોડાવે કેટલી જાજી, થોડી બુદ્ધિ દોડાવવાની જાજી પાછી ઊંધી હોય એની દશા શું થાય. એટલે આપણે જો ભગવાન ભેગા હોઈએ ને મનુષ્ય કરે મહારાજ હોય ને આપણે હોઈએ તો આપણે ઉપાધિ થઈ પડે, આપણે ઉપાધિ જ થાય, ભગવાનથી દૂર થયા વિના ના રહેવાય. કદાચ તમારી સમજણ હારી હોય તો વાંધો નહીં પણ મને જ લાગે કે બહુ અઘરું પડે. એટલે ભગવાને બહુ યોગ્ય સમયે મૂક્યા છે. આવું ભગવાન પૂછે આ કેમ રડે છે, કોણ રડે છે, કેવી રીતે વિશ્વાસ બેસે કે આ ભગવાન છે, આટલું નથી જાણતા. ચરાચર સૃષ્ટિના નિયંતા કહેવાય, બધાના નાડી પ્રાણ એના હાથમાં કહેવાય, તેને આટલી ખબર નહીં પડતી હોય. જ્યારે આવું પૂછ્યું ત્યારે બધાએ વાત કરી કે મહારાજ અહીં બાજુની અંદર એક ઘર છે અને ઘરની અંદર એક બાઈ આવી રીતે દેહ મૂકી ગઈ છે અને એનો છોકરો ધાવતો હતો ને મહારાજ એ છોકરો ભૂખ્યો છે અને માએ દેહ છોડી દીધો છે, એટલે રોકકળ થાય છે. મહારાજ મહારાજને દયા આવી. મહારાજ કે ધાવના છોકરાનો આધાર તો માં કહેવાય, કોઈ ધાવતો હોય જે છોકરો એનો આધાર જ માં છે, આ તો માય મરે અને છોકરોય મરે. એટલે મહારાજ કે જો માં જીવી જાય તો સારું એની. આવું મહારાજ બોલ્યા, આવું મહારાજ બોલ્યા અને ત્યાં ઓલી બાઈ હતી ને બેઠી થઈ, જાણે બેભાન અવસ્થામાં હોય ને બેઠી થાય એમ બેઠી થઈ ગઈ અને છોકરાને છાતી સાથે લગાવીને સ્તનપાન કરવા લાગી. ફળિયાની બધી બાઈઓને આ ભેગી થયેલી એને જોયું, ઓહો ઓહો આ શું થયું. ત્યાં તો મહારાજ જ્યાં કાર્યાણીની અક્ષર ઓરડીમાં હતા ત્યાંથી બે બાઈઓ ને બે ભાઈઓ દોડતા આવ્યા અને કીધું ભગવાન સ્વામિનારાયણે એવું કીધું છે કે બાઈ જીવે તો સારું. ત્યાં તો આવીને જોયો તો ઓલી બાઈ બેઠી થઈ ગયેલી. બધાને ખબર પડી ગઈ કે આ તો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આ બાઈ બેઠી થઈ છે. ભગવાનનો આવો સ્વભાવ, મહાપરમ મંગલકારી, જેને મળે એનું મંગળ કરી દે, એનું અમંગળ દૂર કરી દે, દૂર કરી દે.
આપણે જેને અમંગળ માનતા હોઈએ, એક વસ્તુ યાદ રાખવી, આપણા જીવનની અંદર જ્યારે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે ત્યારે આપણા જીવનમાં કોઈક વસ્તુ આપણને અમંગળ લાગે પણ આખરે હોય મંગળ જ, કારણ કે ભગવાન શ્રીહરિની ઈચ્છા વિના આપણા જીવનમાં પાંદડું પણ હલતું નથી. આપણા જીવનમાં આવતા તમામ સુખ અને દુઃખ, આપણે જેને મંગળ માનીએ કે અમંગળ માનીએ, એવી જે ઘટનાઓ, એ ઘટનાઓને ઘટાવનાર એક જ અધિપતિ છે, એ છે ભગવાન સ્વામિનારાયણ. એનું ધાર્યું બધું થાય છે, એનું ધાર્યું બધું થવા દઈએ, એને જે ધાર્યું છે એમાં આપણે રાજી રહીએ, એને જેમ કરવું હોય એમ કરવા દઈએ, આપણું ક્યારેય અમંગળ નહીં કરે. મહાપરમ મંગલકારી છે, જે સ્વરૂપ જ મહામંગલકારી છે, એ સ્વરૂપમાં અમંગળ કેવું? એમાં બધું જ મંગળ છે, બધું જ શુભ છે, એમાં અશુભ છે જ નહીં. અને એવા સ્વરૂપનો જ્યારે આપણને આશરો છે ત્યારે જે કરતા હશે, જેમ કરતા હશે, એમ આપણું એમાં હિત જ હશે. ભક્ત બૈહારી ભગવાન જીવન જાણો છો, આપ્યા આશ્રિતને અભયદાન જીવન જાણો છો. ભક્ત બૈહારી ભગવાન જીવન જાણો છો. ભગવાન પોતાના ભક્તનો ભય દૂર કરે છે. કેવો ભય દૂર કરે? એકવાર માનાવદરના શેઠ જાદવજી અને પાંચ જણા પોરબંદર પોતાના સગાને ઘેર મહેમાન થઈને ગયેલા. પછી ત્યાં રાત્રિએ વૈદ પાસે અન્ન પચે એની ફાકી માગી કે આ બધું જમ્યા છે પચી જાય એની ફાકી આપો. ત્યારે વૈદે ભૂલથી કંઈક ઝેરી પડી ગઈ દીધી, ઝેરવારી પડી ગઈ દેવાઈ ગઈ. તે ખાતા ચાર જણા તો તરત જ મરી ગયા. પાંચ જણા ગયા હતા જાદવજી શેઠ સાથે, ચાર જણાના પ્રાણ પંખેરું ઉડી ગયા. શેઠ જાદવજીને પણ ઝેર ચડ્યું, નાડીઓ તૂટવા માંડી, ગળું મળી ગયું, પૃથ્વીએ ઢળી પડ્યા, જીભ ટૂંકી પડી ગઈ. ભાંગ્યા અક્ષરે બોલે, જાદવજી ભગત ભાંગલા અક્ષરે બોલે છે, ચાર તો પોતાની સામે ઢળી ગયેલા જોયા અને પોતે ઢળવાની તૈયારી છે, ત્યારે પોતે બોલે છે, હે મહારાજ, તમે મને સહાય કરો, હું તમારો દાસ છું, માટે દયા કરીને દર્શન દો ને રક્ષા કરો. પોતે બચવાની ઈચ્છા કરે છે, એવું છે? રક્ષા કેવી માગે છે? તમે આગળ વિપ્ર જીવરામની, રઘુવીરજી મહારાજની ને નાગદાન સોનીની જળ થકી રક્ષા કરી, ઝેર થકી 16 સાધુની રક્ષા કરી હતી, મુક્તાનંદ સ્વામીની ઝેર થકી રક્ષા કરી હતી, તેવી રીતે તમે મારી રક્ષા કરો, હું તમારો દાસ છું, એવી રીતે પોકાર કરવા માંડ્યા. આવી રીતે પોકાર કરવા માંડ્યા, પ્રભુ, હે પ્રભુ, આવો. જો પ્રભુ તમે મને અહીં રાખવા ના માગો તો મને તમારા ધામમાં તેડી જાઓ, એવી રીતે રક્ષા કરો, હું તમારો દાસ છું. અને એવી રીતે પોકાર કરવા માંડ્યા. વિનંતી સાંભળીને આર્તવાણીથી રક્ષા કરવા શ્રીજી મહારાજે અતિ સ્વરૂપને સર્વના મન હરે એવી મૂર્તિ રૂપે દર્શન દીધા, જાદવજીને દર્શન દીધા. જ્યારે કોઈ પણ ભગવાનનો ભક્ત ભયમાં આવે અને ભગવાનને પોકારે છે ત્યારે ભગવાન એની બાજુમાં આવીને ઊભા રહે છે. માટે તો ભગવાનના ભક્તો એવી ટેવ પાડે છે, ઠેબું વાગે સ્વામિનારાયણ, ભય દેખાય સ્વામિનારાયણ, દુઃખ દેખાય સ્વામિનારાયણ, ભૂલ થાય સ્વામિનારાયણ, ટેવ પાડીએ. હાલતા ચાલતા, ખાતા પીતા, છીંક આવે, ખાંસી આવે સ્વામિનારાયણ, બગાસું આવે સ્વામિનારાયણ, હે મહારાજ, હે દયાળુ, આવી પ્રાર્થનાનો અભ્યાસ રાખીએ. એવો એવો આપણને ઢાળો થઈ જાય, એવો આપણો અભ્યાસ થઈ જાય આત્માનો, કે આપણને જ્યારે ભય દેખાય અને તરત ઓટોમેટિકલી સ્વામિનારાયણ બોલાય. તમે એવા ઘણા બધા સંતો ભક્તોના દર્શન કર્યા હશે કે તમે એની ભેગા હો, ભેગા જતા હો, આવતા હો, બેઠા હો, સૂતા હો, કંઈક ભય જેવું જણાશે ને, હે મહારાજ, સ્વામિનારાયણ, હે દયાળુ, આવું બોલાઈ જશે.
એવા ભક્તો પણ છે કે જેને આવું બોલાય છે. અને જગતના જીવને હોય માં ઓ બાપ મરી ગયા જોજો હાય હાય, આ બધું જગતના જીવના શબ્દો. અને ભગવાનનો ભક્ત હે મહારાજ હે દયાળુ સ્વામિનારાયણ આવા શબ્દો આવે. આપણે કેવા શબ્દ ભયમાં આવે છે એવું આપણું માનસ થયું છે, એટલે આપણે ભગત થયા છે. માટે ટેવ એવી પાડવી હે મહારાજ હે દયાળુ હે કૃપા સિંધુ હે સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શબ્દ બોલાય, મહારાજ બોલાય, દયાળુ બોલાય, કૃપા સિંધુ બોલાય, પણ મહારાજ સાંભળી આવે એ બહુ અગત્યનું છે. અને એમાંય દુઃખ આવે ભય આવે ત્યારે તો મહારાજ જ સાંભળવા જોઈએ. ઓય માન ઓય બાપ એકે આવવાનો નથી, એ જ ભયમાં જીવે શું આવે. મારો વીરોન મારો મુનિયો કોઈ આવે નહીં, ભય સાચો આવે ને ત્યારે ભગવાન આવે ને ભગવાનના મોટા સાધુ આવે એ રક્ષા કરી શકે, બીજો કોઈ રક્ષા ના કરે. માટે તો નિષ્કુળન સ્વામી લખ્યું જેવી એ સંત કરે છે શાયરે તેવી બીજા થકી કેમ થાય રે, થાય જ નહીં. અંતકાળની વેદનાની અંદર સહાય કરવી, અનંત દુઃખોની વચ્ચે સહાય કરવી એ ભગવાન અથવા ભગવાનના સંત કરી શકે. હે મહારાજ આટલું કીધું ત્યાં મહારાજે દર્શન દીધા જાદવજી ભગતને, અને ત્યારે તે શેઠ રાજી થયા અને પગે લાગીને થયું મહારાજ મને તમારા ધામમાં તેડી જાઓ. મારે રક્ષા માગવાનું કારણ મહારાજ એટલું જ હતું કે મને તમે ધામમાં તેડી જાઓ, અહીં મારે રહેવું નથી આવે. ત્યારે મહારાજ કે તમારા સંગાથીનું તો કોઈ કામ થઈ રહ્યું છે તેમ તારું કામ પણ થઈ જાત, પણ હવે તારો દેહ નહીં પડે. આ ચાર તો ઉપડી જ ગયા છે એમ તારે ઉપડવાનું જ હતું અને મારે લઈ જવાનું હતું, પણ હવે નહીં પડે એમ કહીને માથે બે હાથ મેલીને અમૃતભરી દ્રષ્ટિએ જોયું તે ઝેર ઉતરી ગયું. પછી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા એમ મહારાજે પોતાના ભક્તની રક્ષા કરી. પોતાનો ભક્ત છે એની ભગવાન રક્ષા કરે છે. કદાચ ધામમાં લઈ ગયો તોય રક્ષા હતી, જાદવજીએ તો બંનેને રક્ષા જ માનેલી હતી, કારણ કે રક્ષા જ છે, રક્ષા જ છે. ધામમાં લઈ ગયા એ અભયદાન આપ્યું, અને અહીં આગળ આ પૃથ્વી પર રાખ્યા હોત તો પણ રક્ષા છે. આ લોકની દ્રષ્ટિએ રક્ષા થઈ, ઓલી પરલોકની દ્રષ્ટિએ રક્ષા થઈ, એ બરાબર જ છે. ભક્ત બૈહારી ભગવાન જીવન જાણો છું, આપ્યા આશ્રિત ને અભયદાન જીવન જાણો છું, આપ્યા આશ્રિત ને અભયદાન જીવન જાણો છું. ભગવાને કેવા અભયદાન આપ્યા, આ લોક અને પરલોકની અંદર સદાય સુખી રહે એવી શિક્ષાપત્રી આપી, અંતકાળે આપણને લઈ જવાનું ભગવાને વચન આપ્યું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે સર્વે જનને જણાવવું. મારો જે છે એને અંતકાળે લેવા મારે આવવું, કેટલું મોટું ભગવાનનું બિરુદ છે. કોઈ પણ રીતે ભગવાનનો આશરો થયો હોય ભગવાન એનું કેવું હિત કરે છે. મહારાજ જ્યારે નીલકંઠવણની સ્વરૂપે વિચરણ કરતા કરતા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા છે ત્યાં ફૂલવાડીમાં મહારાજે ઉતારો કર્યો છે. મહારાજ કૂવા ઉપર નાવા પધાર્યા અને ત્યાં ધ્યાન રોજ કર્યા કરતા. ત્યાં કૂવાની નજીક એક વાડી હતી, એ વાડીના માળીએ સારા મીઠા ફળ લાવીને મહારાજને આપ્યા હતા, એટલે મહારાજે શાલિગ્રામને નૈવેદ્ય કરીને જમાડ્યા અને પછી મહારાજ પોતે જમે. એમ બે મહિના સુધી મહારાજ રોકાયા અને શ્રીરંગ ક્ષેત્રની અંદર ઘણાય માણસોને મહારાજે ધર્મનો ઉપદેશ આપ્યો. કેટલાક મતવાદીઓને મહારાજે જીત્યા અને ઘણાને વ્યસનનો ત્યાગ કરાવ્યો. એક દિવસ બપોરે પેલો માળી હતો ને જે ફૂલનો બગીચાનો, એ માળી માટે ભાત આવ્યું. એને મહારાજને કહ્યું હે બાલારામ આ અમારું ભોજન તમે જમો. ત્યારે મહારાજ કે અમે તો અન્ન જમતા નથી. ત્યારે માળી કે મારે તો હર કોઈ આવે એને જમાડવાનો નિયમ છે ને મેં તમને ક્યારેય જમાડ્યા નથી, માટે જમવું પડશે. એમ અત્યંત આગ્રહ પેલા માળીએ કર્યો ને ત્યારે મહારાજ એ માળીના ભાવને વશ થઈ થોડુંક જમ્યા, કારણ કે મહારાજ તો અન્ન જમતા જ નહીં, ફળ ફ્રૂટને એવું જ મહારાજને રુચિ હતી. જ્યારે તપ કરતા ને ત્યારે મહારાજ અન્ન લેતા જ નહીં, પણ માળીના ભાવને વશ થઈને થોડું લીધું.
પછી મહારાજ ત્યાંથી જમીન ચાલી નીસર્યા. તે બે દિવસે તે માળીને તાવ આવ્યો. ત્રીજે દિવસે દેહ મેલી ગયો. શ્રીરંગ ક્ષેત્રની અંદર નદીના કાંઠા ઉપર રહેલો માળી બે મહિના સુધી મહારાજ રહ્યા અને છેલ્લે જમાડ્યા. મહારાજ નીકળ્યા પછી બે દિવસમાં તાવ આવીને દેહ મેલી દીધો. 10 મહિને સુરતમાં એક સાહુકારને ઘેર જન્મ્યો. જન્મ 10 મહિને પાછો તરત મનુષ્યનો આવી ગયો. શ્રીજી મહારાજ ત્યારે લોજ પધારે. રામાનંદ સ્વામીનો મેળાપ થયો. જેતપુરમાં ગાદી આપીને પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા. ત્યારે મહારાજે સત્સંગ વધાર્યો અને સુરતના હરિજનોની વિનંતીથી મહારાજ 500 પરમસના કાઠીઓને લઈને સુરત પધાર્યા. ગાજતે વાજતે શહેર વચ્ચે થઈને સવારી નીકળી. એ વખતે પેલો છોકરો 20-25 વર્ષનો થયો હતો. તે એના બાપને તો એકનો એક જ હતો. એ વખતે છોકરે એના બાપને કહ્યું, મારે સ્વામિનારાયણની સવારી જોવા જવું છે. એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળવાની છે, એટલે એને કીધું સ્વામિનારાયણની સવારી જોવા જવું છે. એના બાપે ના પાડી અને કહ્યું કે એને તો બાબરો ભૂતવશ કર્યો છે, જાદુગ્રા છે. પણ છોકરો સવારી જોવા ગયો અને મહારાજના દર્શન થતાં જ ઓળખી લીધા કે આ સ્વામિનારાયણને મેં કોઈક દિવસ ભાળ્યા છે. આ મુમુક્ષુ હોય પૂર્વનો, એને આવું વર્તે. દેખાય આપણા જેવો જ, પણ પૂર્વનો મુમુક્ષુ હોય ને એ તરત ભગવાનને, ભગવાનના સત્પુરુષને ઓળખી કાઢે. આપણને લાગે કે આપણા જેવો જ છે ને, આપણા ઘરમાં જ હતો ને, આપણે જ મોટો કર્યો ને, આપણે જ આમ કર્યું ને, આપણી ભેગા જ રમતો હતો ને, આપણી ભેગા જ ખાતો હતો ને, પણ મહારાજ અને મોટા મુક્તને મુમુક્ષુ ઓળખે છે. યોગભ્રષ્ટ આત્મા છે, પૂર્વનો જે છે, પૂર્વની અંદર મહેનત કરતો આવ્યો છે, પૂર્વમાં જેને ભગવાનનો યોગ થયો છે, પૂર્વ જન્મમાં જેને સત્પુરુષનો યોગ થયો છે, કોઈ કસરને ટાળવા માટે જન્મેલો છે, એવો યોગભ્રષ્ટ આત્મા, એવો મુમુક્ષુ આત્મા ભગવાન અને ભગવાનના સત્પુરુષને પહેલી જ નજરે, પહેલી જ વારમાં ઓળખી લે છે. એક મુક્ત પુરુષો હોય એ એકબીજાને ઓળખી લે છે, અને એક મુમુક્ષુ હોય, યોગભ્રષ્ટ હોય, પૂર્વ જન્મથી ઘણા સમયથી મતતો હોય, એવો મુમુક્ષુ પણ ભગવાનને અને ભગવાનના ઓલિયા પુરુષને પહેલી જ વારમાં ઓળખી લે છે. એની અનુભૂતિ પહેલી જ વારમાં જુદી રીતની થાય છે, જુદી રીતની થાય છે. એનો અનુભવ પણ એને જુદો થાય છે. મુક્ત મુક્ત પહેલી જ વાર મળ્યા હોય પણ એનો અનુભવ આખો જુદો હોય. અને પામરને 1000 વખત ભગવાન મળે ને, અને 1000 વખત અક્ષરધામના મુક્ત મળે ને, તો પામરને કાંઈ ફેર પડે? એને એમ લાગે હા મળ્યા હતા, મળ્યા હતા, આંટો મારી જવું, એક આંટો માર્યા કરે, બીજું કાંઈ થાય નહીં એનાથી, આંટા મારે. સમજ્યા? આપણે કહીએ ભાઈ આમના આવા મોટા પુરુષના આના તમે દર્શન કર્યા, આ જોયા હતા કે જોયા હતા? હમણાં જ મળ્યો તો, ઊભા ઊભ મળ્યો તો, ઊભા ઊભ મળ્યો તો. એને દર્શન ના કર્યા હોય એ આંટા મારે, મળે. પણ પામરને કોઈ દિવસ ભગવાન કે ભગવાનના મોટા પુરુષો મળે ને, તો પહેલી મુલાકાતમાં એનું કામ ના થાય. એના બીજ તો કેટલા બધા વાવે ને કેટલું ઊંડું જાય ત્યારે માંડ માંડ ઉગે. પામરને આવું હોય ને મુમુક્ષુને તરત પાંગરી જાય. આ છોકરો ઓળખી ગયો કે આ સ્વામિનારાયણને મેં ક્યાંક ભાળ્યા છે. બોલો, ગયા જન્મમાં જોયા હતા? આ જન્મે તો જોયા જ નથી મહારાજને, ગયા જન્મમાં. પણ મહારાજે એને પૂર્વજન્મનું જ્ઞાન આપ્યું. એમ થવાથી આંખમાં પાણી નિસરવા લાગ્યા. એ વખતે તેની ભેગો એક સિપાઈ આવેલો હતો. એને કહ્યું, મત રો ના. તો પણ એ છોકરો રોતો આળશ્યો નહીં. તે જ્યાં સુધી મહારાજ દેખાના ત્યાં સુધી રોયો. પછી ઘેર આવ્યો ત્યારે સિપાઈએ શેઠને કહ્યું, તેરા બેટાને જાદુ કરી દીધું હતું, તારા છોકરાને જાદુ કરી દીધું હતું. પેલો શેઠિયો મોટો સિપાઈ હારે મોકલ્યો હતો કે આ છોકરાને બાબરો ભૂત વશ સ્વામીને કર્યો છે, છોકરાને વશ ના કર દે. હવે મહારાજને જોઈને છોકરો રડવા લાગ્યો. તો ઓલો હું સમજ્યો કે સ્વામીને એને જાદુ કર્યો છે આની પર, તે રડે છે. ઘણા એવા છે, હા, ઘણા મોક્ષ એવા પહેલી જ વાર ભેગા થાય ને પોકે પોકે રડે. બોલો, પોકે પોકે રડે એવા મોમુક્ષુ અત્યારે ગુરુજી પાસે સાધુય છે. અને કેટલાક પોકે પોકે પહેલી જ વારમાં રડ્યા હતા, પણ એના મા બાપનો મોહ એવો હોય ને એમાં,
એ ખરેખર નીકળી જાય એવા હોય, એ ખરેખર એનો જન્મ જ સત્સંગને અર્થે ને ભગવાનને અર્થે છે, એ ઓળખાઈ જ જાય પહેલી મુલાકાતની અંદર, પોકે પોકે રડી પડે. એક છોકરો છે ભારતમાં, એ છોકરો પહેલી જ વખત મળેલો, લગભગ 8-9 વર્ષ થયા, પહેલી જ વાર એને ઘેર ગયા ઠાકોરજી લઈને સંતો. એટલો રડે, એટલો રડે. પછી મેં એને પૂછ્યું કે તું કેમ રડે છે? તે કે મને ભગવું કપડું જોઉં છું ને રડવું આવે છે. ભયથી નહીં, હેતથી. હું નામ એટલે નથી દેતો કે કથા ક્યારેક સાંભળતા હોય, પણ એ સાંભળશે તો એને ખબર પડી જશે કે આ મારી જ વાત કરી છે. ભગવું કપડું જોવે અને એ કે હું આ કપડું આજ દિવસ સુધી મેં જોયું નથી, કારણ કે એના ઘરમાં સત્સંગ નહોતો, બીજી ઉપાસના હતી. પણ સંતો કોઈ ને કોઈ ભાઈઓના નાતે એના કોન્ટેક્ટથી ત્યાં ગયેલા, એટલે પ્રશ્ન પૂછ્યો કે તું કેમ રડે છે? એ કે ભગવું કપડું હું આ જોઉં છું ને મને કપડું જોઈને રડવું આવે છે. મને આ સંતોને જોઉં છું તો એવું લાગે છે કે હું આ સંતો સાથે કોઈ સંબંધ ધરાવું છું, અને મને બસ રડવું જ આવે છે. કોઈ સંબંધીને જોઈને રડવું નથી આવ્યું, કોઈ દી મમ્મી પપ્પાને જોઈને રડવું નથી આવ્યું. લગભગ 8મા ધોરણમાં ભણતો છોકરો હતો એ, પણ રડ્યા જ કરે, રોજ રડે, દિવસમાં 10 વખત રડે. 2 દિવસ એના ઘરમાં રોકાના, 10 દિવસ રડે. ગુરુજી પછી ગયા, ગુરુજીના ખોળામાં માથો મૂકીને રડે. આજે પણ એ છોકરો જ્યારે ભેગો થાય તો આજે પણ રડે છે. પણ એટલી જ વાત છે કે મા બાપનો મોહ, મા બાપને મોહ એનો છૂટતો નથી. બાકી એ છોકરો ભગવાન માટે જ જન્મેલો છે, પરંતુ સંસારના સંબંધ એવો છે, સંસારીની ઘણી વખત મોહ અને વાસના એવી હોય છે કે પોતે તો સંસારના કૂવામાં પડે છે, પણ પોતાનું સંતાન છે ભગવાનના માર્ગે જવા તૈયાર હોય તો પણ એને સંસારના કૂવાને ખાડામાં નાખે છે. સમજવું હોય, સારા હોય, છતાં પણ એક આ માયાનો તાંતનો, માયાનું બંધન ભગવાનનું રચેલું છે. કથા વાર્તાનો યોગ ઓછો હોય જેના કારણે આવું થતું હોય છે, નહીં તો ભગવાન માટે જન્મેલા આત્માને કોઈ દિવસ કોઈ પણ સમાજના વ્યક્તિએ ક્યારેય રોકવો ન જોઈએ. ભગવાનના માર્ગે કોઈ પણ આત્મા જાતો હોય, એને જવામાં મદદરૂપ થશું તો ભગવાન બહુ રાજી થશે. ભગવાનના માર્ગે જવાની અંદર જે આડો આવે એ ખરેખર એ આત્માનું શ્રેય નથી કરતો, એ આત્માનું ભલું નથી કરતો, એ આત્માનું ખરાબ કરે છે. અને પછી એ સંસ્કારો થોડા સમય માટે હોય છે, અમુક સમય થાય પછી 2-5-10 વર્ષ આ સંસારની, આ કોલસાની ખાંડ તો એવી છે ને કે આની અંદર તો અક્ષરધામનો મુક્ત આવ્યો હોય ને તો એ ગોપાળાનંદ સ્વામી કે જો આમાં ફસાઈ જાય ને તો 4 જન્મ ધરાવે, એટલી ખતરનાક મૂકેલી છે આ ભગવાને કોલસાની ખાની. તેની અંદર પછી એનો જે ટાઈમ પીરિયડ હોય એ ભગવાનના માર્ગે ચાલે એનો ટાઈમ પીરિયડ એનો હોય, 14-21 વર્ષમાં એ નીકળી શકે એમ હોય ભગવાનના માર્ગે હાલવા. હવે 14-21 વર્ષ સુધી સંસારી એની પિંજન કરી નાખે તો 22મા વર્ષે આ સંસારનો કોલસાની ખાન કોટડી તો પડી જ છે બાપડા માટે, કાળો મેસ જેવો કરી દે એને આખી જિંદગીમાં. ફરીથી પાછો કોક જન્મે, એને સત્પુરુષ સાધુનો યોગ થાય, એના જે સંસ્કારો એ ઉદય થયેલા હતા 5-7 વર્ષના એ ફરીથી ઉદય થાય, ફરીથી કોક એવા મા બાપને કુટુંબ પરિવારને એવા કોક મળે કે પ્રેમથી જવા દે કે વહેલા મરે ને જતો રહેવોલો, તો પાછો ભગવાન ભજીને ભગવાનને પામે, નહીં તો આ કોલસાની ખાન પાછી ફરીથી આની અંદર વીંટાય. આવી દશા એની થાય, આવી દશા થાય. એ છોકરો આજે પણ, હજુ પણ, એ પૂર્વે રડતો તો એટલો નથી રડતો પણ હજુ રડે છે, હમણાં જ લોયામ ભેગો થયો રડતો હતો, પણ પહેલાં તો એટલું રડતો હતો કે ના પૂછો વાત, એટલું રડતો હતો. મેં કીધું હજુ સંસ્કાર જીવન છે, મેં કીધું એના બાપાને, મેં કીધું હજુ આના સંસ્કાર જીવન છે, હજુ સમજો. પણ ધીરે 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 હવે કોલેજ કરશે, કોલેજમાંથી પાસ થશે, કોલેજ એટલે બસ કોલેજ પૂરી થશે, એના સંસ્કાર લુપ્ત થશે ત્યાગી થવાના. પછી સંસારની તો આ સરસ મજાની આટલી મોટી પૃથ્વી છે, સંસારની અંદર ભોગવીને પૂરું થશે, આવી દશા થતી હોય. પણ આ જગતનો જીવ એને ના સમજી શકે, સંસારીને કોઈ દી આ વાતની ખબરય ના પડે ને એની ગમેય ના પડે, કારણ કે એની દ્રષ્ટિ ત્યાં પહોંચેલી જ ના હોય.
રડવા લાગ્યો. પેલો સિપાઈ કે સ્વામિનારાયણે ખરેખર જાદુ કર્યો છે એટલે જ આ રડે છે. ત્યારે ઘેર આવ્યો સિપાઈએ શેઠને કહ્યું તેરા બેટાને જાદુ કરી દીધું. ત્યારે શેઠ કે મેં તેને જવાની ના પાડી હતી તો પણ પરાણે ગયો. શેઠે પોતાના ગુમાસ્તાને કહ્યું તું 2 રૂપિયાની બરફીન 2 રૂપિયાના ખેસિયાન કંકુન ફૂલનો સારો હાર લઈને આવ. તે લાવ્યો. પછી કે બધું લઈને ગુસાઈ મહારાજ પાસે જઈને ભેટ ધરજે અને આ છોકરાને પગે લગાડજે. વૈષ્ણવ હતો એટલે કે ગુસાઈ પાસે લઈ જા ને આ પગે લગાડજે એટલે ઉતરી જશે સ્વામિનારાયણનું ભૂત. અને આવા હોય છે, આવા મૂર્ખોનો ટોટો નથી સમાજમાં, બહુ મૂર્ખો છે આવા. આપણે ત્યાં જે એક બે સાધુ છે તો એ જ્યારે સાધુ થવા નીકળે ને ત્યારે એને પૂર્વાશ્રમમાંથી લઈ ગયા ને તેમ ક્યાં માતાના ભૂવા પાસે લઈ ગયા ને કેટલા માંદડિયા બંધાયા ને કે આની ઉપર તો મંત્ર જંત્ર કરી નાખ્યું છે ને આમ થયું છે ને આમ થયું છે. ઓલો ભૂવો ઓલા છોકરાને વગર કામે ટીપી નાખ્યા. કોણ વળગ્યું છે તને, કોણ વળગ્યું છે? ઓલો કે મને સ્વામિનારાયણ વળગ્યા છે. રડતો જઈને સ્વામિનારાયણ વળગ્યા છે કે તો કે કોણ તને વળગ્યું ને કોણ તને આ બધું કરે છે ને કોણે તને કોણ છે નીકળી જાવ. ઓલો કે ક્યાંથી નીકળવાનો, સ્વામિનારાયણ વળગ્યો છે, હું તો સાધુ થવાનો સ્વામિનારાયણનો. કે હવે એને ખરેખર કોઈ વળગાટ જ નહોતો, એને તો મહારાજનો વૈરાગ ચડેલો હતો. આજે સાધુ છે, સાધુ છે આપણે ત્યાં, પણ આવા મૂર્ખોની ક્યાં મૂર્ખોની લાઈનો પડી છે. બિચારાને ખોટો ટીપી નાખ્યો. આજે એ જ સત્સંગી, એ પાછા સત્સંગી હતા તોય પણ કોકે કીધું હોય ને, આ બાઈઓને પાછું બહુ આવું હોય, કોકે કીધું હોય કે તો બધો મંત્ર જંત્ર હોય તે લઈ ગયા ભૂવા પાએ. સ્વામિનારાયણનો સત્સંગી ભૂવા પાએ લઈ ગયેલું, બોલો. પછી આજે બધું જ્ઞાન થઈ ગયું કે હારું આ તો ખોટું થઈ ગયું, આવું થાય. જગત તો એવું જ છે, બધું આમ જ હાલે છે. મહારાજની જેને સાચી ઓળખાણ નથી થઈ ને અને મહારાજનું જેને કથા વાર્તાએ કરીને મહારાજના સ્વરૂપને નથી જાણ્યું ને, સત્પુરુષના સમાગમ કરીને જેને ભગવાનના સ્વરૂપને દ્રઢ નથી કર્યું ને, ત્યાં બધે આવી જ માયાજાળો ચાલે છે, આવી જ ચાલે છે. ભાગ્યશાળી પરિવારો છે જે રોજ કથા વાર્તા સાંભળીને માયાના બંધનને સમજી શકે છે, તોડી શકે. પછીની વાત છે, સમજી તો શકે પહેલા કે આવું બંધન હોય. આ બધી ભેટ ગોસાઈને ધરવી અને પગે લગાડજે પછી, અને આપનો એકો ત્યાં લઈ ચાલો, હું તને 10 રૂપિયા આપીશ. પછી એકો મહારાજ તરફ લઈ ચાલ્યા, અરે ગુસાઈ બધું લઈ ચાલ્યા. પછી એ બધું લઈને એકો જોડાયું, ગુમાસ્તોને છોકરો ચાલ્યા. તે મહારાજને ઉતારે જવાનો રસ્તો આવ્યો ત્યારે છોકરે ગુમાસ્તાને કહ્યું આ બધી ભેટ મારે સ્વામિનારાયણને ધરવી છે. છોકરો એ માથાનો જ હતો ને, એ કે મારે આ બધું સ્વામિનારાયણને ધરવું છે, આપનો એકો ત્યાં લઈ ચાલો, હું તને 10 રૂપિયા આપીશ. પછી પેલો એકો મહારાજ તરફ લઈ ચાલ્યા. તે મહારાજ બાગમાં ઉતર્યા હતા ત્યાં ગયા. છોકરો બરફીનો થાળ મહારાજ આગળ મેલીને પગે લાગ્યો. મહારાજ કે મારે તમને પૂછવું છે. ત્યારે મહારાજે સંતને કહ્યું તમે સૌ તંબુમાં પાણી પી આવો. એટલે સંત સર્વે ઉઠી ગયા. છોકરે પૂછ્યું મહારાજ મેં તમને ક્યાંક ભાડ્યા છે? મહારાજ કે તું ગયા અવતારે શ્રીરંગમાં એક વાડીનો માળી હતો, તે અમને બહુ આગ્રહ કરીને કેળાને રોટલી જમાડી હતી, એ પુણ્ય કરીને તારો જન્મ શેઠને ઘેર થયો છે. માળીનો જન્મ શેઠને ઘેર, ખાલી રોટલું કેડી રોટલી અને કેળા જમાડેલા. એટલે પછી એ છોકરો કે મને તમારો સાધુ કરો છે ને, સીધું જ શું માગ્યું, સાધુ થવાનું. ત્યારે મહારાજે ના પાડી, તારો બાપ ઉપાધિ કરે માટે તને વર્તમાન ધરાવીએ, પણ તારે કંઠી ન રાખવી, કારણ કે તારો બાપ વૈષ્ણવ છે, તે રાખવા ન દે ને તારું કલ્યાણ હું આ સાધુની આરે કરીશ. આપ્યા આશ્રિતને અભયદાન. તારે કંઠી પહેરવાની જરૂર નથી, તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે તારો બાપો ઉપાધિ કરે ખોટી, અને મોટો માણસ એટલે ઉપાધિ કરે ને. મહારાજને આવી ઉપાધિઓ નડતી, બોલો. આ મુમુક્ષુ છે, સાધુ થાય એવો છે તોય મહારાજને ઉપાધિ નડતી. એમ કહીને પાર્ષદ પાસે પાણી મગાવીને મહારાજે એ છોકરાને વર્તમાન ધરાવ્યા. પછી એ છોકરો બહુ રાજી થયો. મહારાજને કંકુનો ચાંદલો કર્યો, ફૂલનો હાર પહેરાવ્યો, ખેસિયા ઓઢાણીની બરફી ભેટ મૂકી. ગુસાઈની ભેટ ગઈ મહારાજ પાસે, ગુસાઈને ભેટ ધરવાની હતી એ બધી મહારાજને અપાવી. પછી મહારાજે એને હારને બરફીની પ્રસાદી આપી, લઈને છોકરો ઘેર ગયો. શેઠે કહ્યું ગુસાઈજી મહારાજે માથે હાથ મેલ્યો હતો ને? છોકરો છોકરાએ કીધું હા મૂક્યો હતો, કે ગુમાસ્તાન તો કંઈ બોલવાનું નહોતું, આ બરફીનો પ્રસાદી આપ્યો છે, ખાવ કે થોડી તમે બુદ્ધિ સુધરે. પછી એ ઉપરથી શ્રીવલ્લભને અંતરમાં સ્વામિનારાયણનું ભજન કરતો, ઉપરથી શ્રીવલ્લભ અને અંતરમાં સ્વામિનારાયણ ભજન કરતો. એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન એને ધામમાં તેડી ગયા.
આવી મહારાજના પ્રતાપ ને આવી મહારાજની લીલાઓ છે. આપ્યા શ્રિતને અભય દાન જીવન જાણું છું માટે સ્વામી કે જે મહારાજનો આશ્રિત થાય છે મહારાજ એને અભય દાન આપે છે. આવી સ્વામીએ અહીં પાંચમી ચિંતાની પાંચ કડી સુધી મૂર્તિનું રસપાન કરાવ્યું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.